જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને મજામાં. જશો તો જોવો, વાગી ગયા છે ઘડિયાળમાં 10 અને આપણે નાઈ ધોઈને ફ્રી થઈ ગયા છીએ. તો આપણે છે ને કામકાજ કરી લીધું છે. કામકાજમાં જો કચરા પોતા વાસણ કપડાં બધું થઈ ગયું છે, પર સૂકવી દીધા છે અને ફળિયા બળિયા બધું આપણે ધોઈ નાખ્યું છે. અને હવે આપણે કામ રહ્યું છે રસોઈનું. તો આજે છે ને એક જ શાક બનાવવાનું છે. દર્શન કરી લ્યો બધા, આજે એક જ શાક બનાવવાનું છે. એ શાકમાં છે ચોળીનું, કેમ કે આજે છે ને એવું સાંજના જ પૂછી લીધું હતું કે તમે બધા ખાઈ લેહો ને, કેમ કે આમાં નરસ તો ખાય જ છે ઓલરેડી કઠોળનું, પણ પ્રકૃતિ બેનનું નક્કી નથી રહેતું. એટલે એને આજે પૂછી લીધું તે કે હા હું ખાઈ લઈશ. તો આપણે હાઈલું, આપણે તો પછી ભાવે કે ન ભાવે આપણે તો ખાઈ લઈએ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. બે જો ફોનમાં વાત કરે છે, તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ આપણે બૈના રહેજો. આગળ આગળ મળીએ શું કરીએ તે. અને વરસાદ ચાલુ છે એટલે કે છાંટા ધીમી ધારે, એટલે છાંટા આવીને વહી જાય, છાંટા આવીને વહી જાય. એ હવે છે ને સવારમાં જ એવું કરે, કેમ કે આપણે કપડાં નાખવાના હોય ને એટલા માટે. બપોર પછી કાંઈ નહીં આવે, ફળિયું સુકાઈ જશે. એ વરસાદે લુચ્ચો વરસાદ છે. ઓ ભાઈ તમે આવ્યા છો તો એક વાત કહું. લ્યો માં આપણે ગામમાં જવું છે. હવે હાઈતમ આઈટમ આવે ને તો મારે કપડાં લેવા, પ્રકૃતિને કપડાં લેવા અને થોડી ઘણી વસ્તુ લેવી, એટલે 15-20 હજાર રૂપિયા આપો ને. આઈટમ આઈટમ દર મહિને આવે, એક વર્ષે આવે, કઈ નઈ આઈટમ આઈટમ નો દર મહિને. આઈટમ શીતળા આઈટમ અને ગોકુળ આઈટમ, ભગવાનનો જન્મ થયો તો ને ઈ. તો પછી અત્યારે લઉં તો મારે ફિટિંગ કરાવવાના હોય, અમુક સીવડાવવાનું હોય, અને એ હું હોના ભાવ ઘટ્યો છે થોડુંક એ લેતા આવીએ ને પીડું. હું તો એમ કહું હોનું કરતા છે ને તાંબુ લઈ આવે. કા તાંબુ ને પિતર માળિયા ભૈરા, એને શું કરવા છે? આ તો પેરવા થાય, એ કઈ પહેરવાની, આ તો લગ્ન પ્રસંગમાં પહેરવા થાય. તો તમે છે ને પૈસા ગમે ત્યાંથી સેટિંગ કરી લેજો. આપણે જવું છે ગામમાં, કપડાં લેવા છે અને થોડુંક પીડું લઈ લઈએ. પીડું ને પીળો કલર નું ડબલી લઈ લઉં, 40 રૂપિયા ની આવે ને પહેરવાનું. પીળો કલર ના લુગડા લઈ લેવાય, બાયું માગે લગ્ન કર્યા હોય તો બધું. પીળા કલર ના લુગડા લઈ લો, હું આવે એટલે કહું. અત્યારે જેસીબી પીળા કલર નું છે. જેસીબી ની વાત નથી, અમારે પહેરવાની વાત છે. હું પહેરવાનું એ લુગડા પહેરી લો તો પીળા કલર ના થાય. ના ના હું ના ના પીળા કલર ના. આપણે કહીએ છીએ તો આપણને કે છે પીળા કલર ના લુગડા થાય ને ઓલું થાય ને ઓલું થાય ને. આજે તો છે ને ગમે એમ કરીને ગાડીઓ કરી નાખવો છે, નરેશ નો ગાડીઓ કરવો છે. શું કેવાનું? ગાડીઓ હું નો થવા દઉં, હું તારે કરતા તૈયાર છું. કરી જ લેવાનો છે. હું ગાડીઓ ગાડીઓ કેનો ગાડીઓ તમારો? અમારે જવું છે શોપિંગ કરવા, નકર અમને પૈસા દઈ ગયો તો હું બાન પ્રકૃતિ તેને વયું જાય. આજે 10 રૂપિયા ગાડી લઈને રસોઈ નું કામ કરો. મારે છે ને મોડું થઈ, મારે પાછું સાઈડ ઉપર ને બધે જવું હોય તે ભલે ને. હું તો આવ્યા આવ્યા એટલે હું કેવા આવી છું, પૈસા આપો. અમારે શું જતું હોય બીજું? ભાઈ પૈસા જેવું પૈસા તે વસ્તુ લેવી હોય તો ક્યાં જાવ, કોની પાસે માંગવા? કઈ નહીં, તો એટલે મંદિર નો તે અને મોબાઈલ માં બેલેન્સ છે પતી ગયું છે. એટલે છે ને હા કાઈ મોબાઈલ નું કઈ ફેક્ટરી નથી તમારે આવતી કોઈ હું હતા મોબાઈલ ની જરૂર પડે તે મોબાઈલ માં ફોન ન કરવો એમાં મમ્મી ને માં પપ્પા ને એને કહી દેવાય કરે આપે. મોબાઈલ માં બેલેન્સ તો જોઈએ અમારે, આખો દી રીલ્સ જોવા જોતી હોય, વોટ્સઅપ જોતું હોય, ઇન્સ્ટા જોતું હોય. રેકડી લઈને તા એનું છે ને સ્પીકર વાગતું હતું. તા બેન છે ને હુવા જતા હતા અને ઉઠીને ભાગ્યા. બપોર 2 વાગ્યા છે પણ બેન ને પગે બાંધવાનો દોરો લેવો છે. જોઈ લ્યો, પગે બાંધવાનો દોરો લેવાનું મન થયું છે. તો બેન જો પાછી હું કે ખબર બા, એક લઉં કે 2 લઉં? તા બાજુમાંથી મધુબેન આવ્યા. એ કે શું છે? એ કે તો કે કટલેરી અને ફ્લાવર. તો એને પણ એની બેબી માટે લીધા છે, ગોપી માટે. જો ગોપીબેન આવ્યા, એને પણ લીધો છે પગે બાંધવાનો દોરો. તા પ્રકૃતિબેને બધાને કીધું. તા તો આમથી બેન આવ્યા છે ફ્લાવર લેવા. જઈ લ્યો,
તો એને ફ્લાવર લેવા છે. તો એ પૂછ્યા શું કરે છે, તો કે વિડીયો જોઈએ. એ બેન ફ્લાવર લે છે ફૂલદાની માટે, પણ ભાઈનું કામ બહુ સારું છે, વસ્તુ બધી બહુ સરસ છે, ઇમ્પોર્ટેડ વસ્તુ છે. તો જો પ્રકૃતિ બેન તો હવે બાંધવાય માંડ્યા, ઉતાવળા તો બહુ, અને એને તો આમ હરખ થઈ તો પગ પછાડા પછાડ થઈ હતી આમ બાંધ્યા પછી. તો આમ જો ત્યાં એ તો થોડું રહીએ કાંઈ એમ બાંધ્યા વગર. ત્યાં પછી કીધું મમ્મી તું બાંધી દે ને, ત્યાં પાછળનું ડેકોરેશન તમે જો, હજી તો સુવાની તૈયારી હાલતી હતી ને, હોમવર્ક કરતી હતી, હું વાસણ લૂછીને મૂકવાની તૈયારી કરતી હતી. ત્યાં તો બેન કે પગે બાંધી દો. હવે તો આપણે જલ્દી એમ થાય કે જલ્દી લાંબા થઈ જાય ને જલ્દી સુઈ જાય, એવો થાક લાગ્યો હોય અત્યારે તો. અને પ્રકૃતિ બેન કે દોરો બાંધી દે, તો આપણે એને દોરો બાંધી દઈએ છીએ ને ત્યાર પછીનું કામ કરી લઈએ. તો જો આપણે બપોર પછીના ઉઠી ગયા છીએ, અને હમણાં 2-3 દિવસ થયા તો શું આપણે આંખ નાખ્યું છે ને ખબર નથી. ઉઠીએ ને એટલે બળે છે, ને આજે છે ને થોડો હવામાન છે જો આકાશમાં, એટલે કપડાં છે ને આપણે એકવાર ઉપરથી લઈને નીચે નાખી દીધા છે જો આ રીતે. અને મમ્મી શું કરે છે, તો કે પારસી આ રીતે ખુરશી ઉપર બેઠા બેઠા કરે કમર દુખે એટલે કામ. તો ચાલો આપણે છે ને માથું વળવા બેસી ગયા છીએ, અને ત્યાર પછી છે ને આપણે કામકાજની તૈયારી પાછી રસોઈની ચાલુ કરી દેશું. શું કરવું છે તે હજી નક્કી નથી કર્યું, કે રસોઈમાં શું બનાવવું છે ને તે હજી ફાઇનલ નથી થયું, પણ જોઈએ. અને ઘરમાં ઓલરેડી છે ને હું તો પોની નથી વાળવી, કેમ કે આપણે રસોડામાં એમાં હોય ને હજી આપણે ગરમી થાય, એટલે આપણે છે ને ઊંચો અંબુડો વાળી લઈએ છીએ ઘરમાં રોજે રોજ. કે બહાર જવું હોય ને તો આપણે પોની વાળી લઈએ, નકર તો આપણે અંબુડા વાળી જોઈએ. અને પ્રકૃતિ બેન ગયા છે ટ્યુશનમાં, અને આવીને પ્રકૃતિ બેન હોમવર્ક કરશે. આમાં રબડ કેમ ગયું છે, તો કે અહીંયા પહેલું હું તો હાથમાં જોઉં. અને આપણે પછી આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ. શોપિંગ કરવાનું કીધું તો કે 2 દિવસ ખમો ત્યાર પછી શોપિંગ કરવા જશું. હજી તો અરે ક્યાં સાહેબ તમારી ઠમ આવી ગઈ છે, તો એ વાત પણ સાચી છે, પણ કાંઈ નહીં આપણે કાને વાત નાખી દીધી તો જવા તો થાય. અને પ્રકૃતિ તો આપણે રસોઈનું ફાઇનલ થઈ ગયું છે, શું બનાવવાનું છે, બટેટાનું શાક ને ખીચડી. તો બધાને બટેટાનું શાક ને ખીચડી ખાવાની છે, બીજું કાંઈ બનાવવાનું નથી. કેમ કે બપોર આજે બધા ફૂલ પેટે ખાધું હતું, એટલે સાંજે કે આપણે બટેટાનું શાક ને ખીચડી ખાવાની છે. તો આપણે ચાલો રસોઈની શરૂઆત કરી દઈએ છીએ, અને આગળ બ્લોગમાં બન્યા રહેજો. કેમ કે જો આપણે છે ને આ બધા જમવાના વાસણ તૈયાર કરી મૂકી દઈએ છીએ, અને ત્યાર પછી બધું પ્રકૃતિ બેનનો નાસ્તા બોક્સ સાફ થઈ ગયો છે, અને એ પણ હવે મૂકી દઈએ છીએ સવારમાં પાછો ઉપયોગમાં લેવાનો હોય. અને જો આ પ્રકૃતિ બેન સોડા પીને ગયા લાગે છે ડાવન, ખબર ન હોય એમ પી લીધી છે બેનો, ફ્રીજમાંથી લઈને પી લીધી, અને પછી ટ્યુશનમાં વયા ગયા છે. ખબર કહ્યું ને તો આપણે એમ કહીએ કે નથી પીવી, પણ જો અહીંયા પડી છે ને ખાલી બોટલ, એટલે મને ખબર પડી કે પ્રકૃતિ બેન સોડા પીને ગયા છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આ અમારા પ્રકૃતિ બેન છે ને આ ફેસ પેક લગાડે છે, જો ક્યારેક ક્યારેક છે ને ફેસ ઉપર લગાડે છે, કેમ કે આ આપણા મગ હોય ને એને દળી નાખ્યા છે, પછી ઘઉંનો લોટ છે ચોખા દળેલા છે, અને આમાં ચંદન છે, એવી બધી વસ્તુ આમાં એડ કરી દીધી છે. અને ચંદન, શેકેલા મગ, ચોખા અને ઘઉંનો લોટ એટલી વસ્તુ એડ કરીને ફેસ પેક બનાવેલો છે. પ્રકૃતિ બેન ક્યારેક ક્યારેક છે ને ફેસ ઉપર લગાવે છે, અને મેં તો હજી ઉપયોગમાં નથી કર્યું, પણ પ્રકૃતિ બેન લગાવે છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કપડા મેચિંગ પહેર્યા છે, એ ગીતની રીલ્સ આપણે ઉતારી, શું કેવું? હવે આખી જિંદગી ગીત કરવાનું છે. જવાબ તમે અમારા આખા કપડાનું મેચિંગ કર્યું છે, બ્લેક બ્લેક જો પેરો. આમાં મોટું તમારું નથી આવતું, આમ ને આવો તો દેખાય ને, આમ ઉષા નેહરા જેવા સવો હતી. જો અમે છે ને ઓલું ગીત આપણે નથી આવતું, કપડા મેચિંગ કરવા છે, પછી અમે પ્રકૃતિ ને આવડે દલડા મેચિંગ, મનડા મેચિંગ કરવા છે. પસ્તાણા અને નથી કર્યા તો પસ્તાણા, એટલે હું તો એમ જ કઉ. ભાઈઓ એમ કે અમે પસ્તાણા, જાણું એમ કે અમે પસ્તાણા, આમાં ખાટી કોણ ગયું મને એ કઈ સમજાતું નથી. આગળ છે ને હું એક કટલેરી ની દુકાને ગઈ ને એક બેન આવ્યા, એ કે બેન કઈ યાદ નથી રહેતું, અવડી ઉંમર માં યાદ નથી રહેતું. એટલે ઓલા ભાઈ નું કે ખબર, કે કહેવત એક ભાઈ કે છે ને, કે હાચું જ પડવાનું છે. સૌજીભાઈ ધોળકિયા એ કે છે, 5-4 વર્ષ પછી છે ને ઘરે ઘરે ગાંડું માણસ થઈશે. એ કેના કારણ? મોબાઈલ ડેન્જર વસ્તુ છે આ બધું. લગ્ન નો કરાય, ડેન્જર કોણ છે તો ખબર, લગ્ન નો કરાય કોઈ દી કંટાળી ગયા. હા માઇગ્રેન થઈ ગયું, માઇગ્રેન. હા
તો ચાલો હવે આપણે રસોઈ તૈયાર થઈ ગઈ છે, ઓલરેડી, અને જમવાનું છે. તો આવી જમવાની ઘરે જેને જમવું હોય એને, અને હવે આપણે જમી કાઢીને વાસણને એવું કામ કરીને સૂઈ જશું. આપણે છે ને થોડા મેટ્રેસમાં વહેલા આવી ગયા છીએ, કેમ કે વરસાદ આવ્યો હતો ને એટલે આપણે થોડા ભીંજાઈ ગયા હતા, અને કપડાં ચેન્જ કરીને કા છે ને મેટ્રેસ પહેરી લીધો છે. ત્યાર પછી હવે આપણે સૂઈ જશું. એટલે બધાને મારા તરફથી ગુડ નાઇટ, શુભ રાત્રિ, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ, બાય બાય.